નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ સમાચારોની સાથે હું છું જિજ્ઞાસા. સૌરાષ્ટ્રમાં મેઘમહેર યથાવત જોવા મળી રહી છે. છેલ્લા એક અઠવાડિયાથી સતત સૌરાષ્ટ્રને મેઘરાજાએ ગમરોળ્યું છે. રાજકોટમાં છેલ્લા 12 કલાકમાં 8 ઇંચ જેટલો ધમાકેદાર વરસાદ ખાબક્યો છે. જંકશન વિસ્તારમાં પણ પાણી ભરાયા છે. અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ભારે વરસાદને કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક વિસ્તારોમાં જળ ભરાવાની સમસ્યા સર્જાઈ છે. સૌરાષ્ટ્રમાં મેઘમહેર યથાવત જોવા મળી રહી છે. રાજકોટમાં છેલ્લા 12 કલાકમાં 8 ઇંચ જેટલો મુશળધાર વરસાદ વરસ્યો છે. જંકશન વિસ્તારમાં પણ પાણી ભરાયા છે. અનેક નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયાની ઘટના બની છે. સૌરાષ્ટ્ર સહિત કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પણ હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી હતી. ત્યારે સૌરાષ્ટ્રમાં મેઘમહેર જોવા મળી રહી છે. 12 કલાકની અંદર 8 ઇંચ જેટલો ધમાકેદાર વરસાદ રાજકોટમાં છેલ્લા 12 કલાકમાં 8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને કારણે જંકશન સહિતના વિસ્તારોમાં પાણી પણ ભરાયા છે. ભારે વરસાદને લીધે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે. મહત્વનું છે કે હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે. આ સપ્તાહ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે. ત્યારે સૌરાષ્ટ્રમાં પણ સતત મેઘમહેર જોવા મળી રહી છે. રાજકોટમાં છેલ્લા 12 કલાકમાં 8 ઇંચ જેટલો મુશળધાર વરસાદ વરસ્યો છે. જંકશન સહિતના વિસ્તારોમાં પણ પાણી ભરાયાની ઘટના બની છે. ભારે વરસાદને લીધે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે. જો કે અનેક નીચાણવાળા વિસ્તારોના ઘરોમાં પણ પાણી ઘૂસ્યા છે. સૌરાષ્ટ્રમાં મેઘમહેર જોવા મળી રહી છે. જો કે છેલ્લા 12 કલાકમાં 8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. અને આજ અંગે વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા ધ્રુવ કુંડેલ ફોન લાઇન પર જોડાયા છે. ધ્રુવ, સૌરાષ્ટ્રમાં સતત મેઘમહેર જોવા મળી રહી છે, ખાસ કરીને રાજકોટમાં છેલ્લા 12 કલાકમાં 8 ઇંચ જેટલો મુશળધાર વરસાદ, શું પરિસ્થિતિ? જી ચોક્કસ, આપણે જણાવી દઉં, ગઈકાલથી જ વરસાદ ચાલુ છે, સતત ક્યાંક ને ક્યાંક ચાલુ છે. તો તેને લઈને જો કહેવા જાય તો 8 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે રાજકોટમાં. તેને લઈને જે રાજકોટના જે ખેડૂતો છે તે ખુશખુશાલ થઈ ગયા છે. સાથે જો વાત કરીએ તો તંત્રને પણ અત્યારે એક જહેમત ઉઠાવી પડી છે કે જે તેમને કામગીરી કરવી પડશે. અગાઉ પણ તંત્ર એનડીઆરએફની જે ટીમ છે તે લાવી ચૂકી છે. જે એક ટીમ છે તે અત્યારે આવી પહોંચી છે અને તે સતત ક્યાંક ને ક્યાંક જે નીચાણવાળા જે વિસ્તાર છે ત્યાં કામગીરી થવી જોઈએ ત્યાં અત્યારે કામે લાગી છે. સાથે જો બીજી જો વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક અમુક વિસ્તારવાળા જે નીચાણવાળા જે વિસ્તાર છે ક્યાંક ને ક્યાંક તેમાં પાણીનો જથ્થો ભરાણો છે. સીસીટીવી ના મદદથી તે અત્યારે કહી શકાય કે તે મોનિટરિંગ થઈ રહ્યું છે કે કઈ કઈ જગ્યાએ છે પાણી છે બચી રહ્યું છે. કે ખાસ વાત કરી લક્ષ્મીનગરનો જે પુલ છે તેમાં ક્યાંક ને ક્યાંક પાણીનો જે ગરકાવ છે તે વધી ગયું છે અને એમાં પાણી ભરાયેલું છે. બીજી જો વાત કરીએ તો એ અમુક જે બીજા જે લલુની જે હોકડી છે ત્યાં પણ પાણી ભરાઈ ગયું છે. આ પ્રકારે અલગ અલગ વિસ્તારોમાં પાણી જે ભરાવાની જે સ્થિતિ છે એ પણ ભરાઈ ગઈ છે. જી જી બિલકુલ ધ્રુવ, 8 ઇંચ વરસાદ મુશળધાર વરસાદ કહેવાય. જંકશન સહિતના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. તંત્ર દ્વારા કેવા તકેદારીના પગલાં લેવાયા છે? જી જંકશન ની જો વાત કરીએ જંકશન બાજુ પણ પાણી ભરાણા છે. તંત્ર ક્યાંક ને ક્યાંક અત્યારે કામગીરી કરી રહી છે પણ જે પ્રી મોન્સૂન જે એક્ટિવિટી જે તંત્ર કહી રહી છે કે પૂરી તૈયારી થઈ છે પ્રી મોન્સૂન ની કામગીરીને લઈને પણ એ ક્યાંક ને ક્યાંક નથી દેખાણી. કારણ કે દર વખતે તંત્ર કહેતી હોય છે કે પ્રી મોન્સૂન ની કામગીરી થઈ છે પણ જ્યારે મુસલાધાર વરસાદ આવે છે ત્યારે તંત્રની પોલ ખુલે છે. જી બિલકુલ ધ્રુવ, આભાર સમગ્ર માહિતી આપવા બદલ. તો ક્યાંક પ્રી મોન્સૂન કામગીરી પણ પર પણ સવાલો ઉભા થયા છે. જંકશન સહિતના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાયા છે.